હવે બહારથી પાણી પીવામાં પણ ચેતી જજો, પાણી પણ અસલામત. ભેળસેળ કરનારા તત્વએ હદ વટાવી છે. બજારમાં મળતા ખાદ્ય પદાર્થ તો પહેલાથી લોકો માટે જોખમી હતા, હવે પાણી પણ અસલામત હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં મહાપાલિકાએ ગત મે મહિનામાં લીધેલા મિનરલ વોટર પણ બેક્ટેરિયા વાળું હોવાનું સામે આવ્યું છે. મહાપાલિકા દ્વારા ગત તારીખ 12/5/22 ના રોજ બિસ્ટર અને બિસ્વિન નામની મિનરલ વોટરના નમૂના લીધા હતા, જેને પરીક્ષણ માટે વડોદરા ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા હતા. આ બંને બ્રાન્ડના નમૂનામાં બેક્ટેરિયા મળી આવ્યા છે, જે વધુ માત્રના હોવાથી પાણીનો ઉપયોગ કરનાર વ્યક્તિને ઝાડા ઉલટી થવાનું અને બીમાર થવાનું જોખમ રહે છે. બંને નમૂના ફેલ થતા હવે તેના ઉત્પાદનકર્તા સામે કોર્ટ કેસ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ ફરાળી પેટીસ અને કેળા સહિતના નમૂના પણ લઈને કાર્યવાહી કરી છે. રાજકોટ મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા ઉનાળાની સિઝન દરમિયાન 5-6 મેન્યુફેક્ચરર્સ પાસેથી પેકેટ ડ્રિંકિંગ વોટરના નમૂના લઈ એનાલિસિસ અર્થે મોકલવામાં આવેલ છે. ફૂડ એનાલિસ્ટ વડોદરા દ્વારા આવેલ 3 સેમ્પલના પરિણામ આવેલ છે, જેમાં 2 સેમ્પલ છે કે એક બિસ્વિન પેકેટ ડ્રિંકિંગ વોટર અને બીજું બિસ્ટાર પેકેટ ડ્રિંકિંગ વોટર, કે જેમાં માઇક્રોબિયલ્સ કાઉન્ટ ધારાધોરણ કરતાં વધુ જોવા મળેલ છે, જેથી જેને સબ સ્ટાન્ડર્ડ જાહેર કરેલ છે. સામાન્ય રીતે આ જે બેક્ટેરિયા ડિસ્ક્લોઝ થયા છે એ હેલ્થ માટે આમ હાનિકારક ન હોય એ પ્રકારના બેક્ટેરિયા છે, પણ FSS એ સ્ટાન્ડર્ડ નક્કી કરેલા છે, એ સ્ટાન્ડર્ડ કરતાં વધુ પ્રમાણમાં જોવા મળેલ છે, જેથી માનવ શરીર માટે યોગ્ય ન ગણાય. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક પ્રમાણે એજ્યુડિકેશન કાર્યવાહી થશે અને જેમાં 5 લાખ સુધીના દંડની જોગવાઈ કરેલી છે. પાણી પીવાથી કયા રોગ થવાની શક્યતા રહે છે? આ પાણી પીવાથી મોટા ભાગે કોઈ વ્યક્તિને જો ડાયજેશનનો પ્રોબ્લેમ હોય તો ઘણી વખત ડાયરિયા પણ થઈ શકે અને વોમિટિંગ પણ થઈ શકે, પણ જે તે વ્યક્તિની ઇમ્યુનિટી ઉપર ડિપેન્ડ છે. મોટા જે જગ છે કે ચીલ્ડ વોટર કહીએ છીએ, પેટ બોટલ કહીએ છીએ, એનું પણ અમે સમયાંતરે ચેકિંગ કરીએ છીએ અને એનું પણ એનાલિસિસ કરાવું. સામાન્ય રીતે તો ઘરનું પાણી જ સાથે રાખવું જોઈએ અને ઘરનું જ પાણી પીવું જોઈએ, કારણ કે પ્લાસ્ટિકની બોટલમાં આવતું હોય છે, એટલે ઘણી વખત પ્લાસ્ટિકના કારણે પણ જો ટેમ્પરેચર ડિફરન્સ થતું હોય, ઘણી વખત કોઈ ખુલ્લામાં રાખેલી હોય, તડકામાં રાખેલી હોય, જેના હિસાબે પણ કોન્ટામિનેશન થતું હોય છે, જે હેલ્થ માટે હાનિકારક. કઈ કઈ બ્રાન્ડ છે? જુદી જુદી બ્રાન્ડોના અમે 5 સેમ્પલ લીધેલા છે અને હાલ જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે એમાં એક બિસ્ટર છે અને એક બિસ્વિન છે. બિસ્વિન માલિક છે, એમનું નામ શૈલેષભાઈ મનસુખભાઈ ભૂત છે, જ્યારે બિસ્ટર પેકેટ ડ્રિંકિંગ વોટર છે જેના માલિક જગતભાઈ ગણેશભાઈ માથે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ એજ્યુડિકેશનની કાર્યવાહી થશે, કે એજ્યુડિકેશનની કાર્યવાહીમાં દંડને પાત્ર ગુનો હોય 5 લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે. મહાનગરપાલિકા વિસ્તાર કે જે અમારો કાર્યક્ષેત્ર છે ત્યાં તો અમે દરેક જગ્યાએ ચેકિંગ કરી અને દરેકના સેમ્પલ કલેક્ટ કરેલા છે અને એનાલિસિસ અર્થે મોકલેલા છે. તદઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વેચાણ થતી કે જે ભલે રાજકોટ ટેરેટરીમાં ન આવતું હોય પણ રાજકોટ કોર્પોરેશન એરિયાની અંદર વેચાણ થતું એના પણ અમે સેમ્પલ લેવડાવશું અને આગળની કાર્યવાહી કરશું.